પંચમહાલ જિલ્લાના શહેરાના ધારાસભ્ય દ્વારા પણ આવા ગરીબ પરિવારો માટે રેશનની કીટ તૈયાર કરાવીને વિતરણ કરવામાં આવી હતી. ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલ અને સમગ્ર વિશ્વમાં મહામારી રૂપે પ્રસરેલ નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ના ફેલાવાને દેશભરમાં પ્રસરતો અટકાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે, જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 25 માર્ચથી તારીખ 14 એપ્રિલ સુધી 21 દિવસ માટે સમગ્ર ભારત દેશને લોકડાઉન કરાયું છે. જેને પગલે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો કે જેઓ રોજેરોજ મજૂરી કરી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતા હોય છે, આવા પરિવારોના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. પરંતુ આવા પરિવારો તેમજ રેશન કાર્ડ ધરાવતા પરિવારોને સરકાર દ્વારા નિઃશુલ્ક અનાજ આપવામાં આવી રહ્યું છે. પરંતુ તેની સાથે સાથે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મદદે પંચમહાલ જિલ્લાના શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ આવ્યા છે અને તેમના માટે ઘઉંનો લોટ, ચોખા, બટાકા, તેલ, મીઠું, મરચું, મસાલાની 5,000 જેટલી રેશન કીટો તૈયાર કરાવીને શહેરાના મત વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારના લોકોને ઘેર ઘેર પહોંચાડવાનું શરૂ કર્યું છે. આવા કપરા સમયમાં શહેરા મત વિસ્તારના જરૂરિયાતમંદ લોકોના ઘેર ઘેર આ કીટ પહોંચાડવાનું કાર્ય શરૂ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ ગુજરાતમાં પ્રથમ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આ કામ કર્યું હોય તેવું જણાયું છે. અત્યારે શહેરા મત વિસ્તારની અંદર અને આખા વિશ્વભરની અંદર ભારત દેશની અંદર કોરોનાની મહામારીની જે તકલીફ આવી રહી છે એમાં જે ગરીબ માણસો રોજિંદી મજૂરી કરીને ખાવાવાળા લોકોને સરકાર તરફથી પણ 5 કિલો અનાજ, 3 કિલો ચોખા, મોરસ, બીપીએલ કાર્ડ જે ધરાવે છે એ લોકોને આપવા માટેનું સૂચના આપી છે સરકારે. અને આજે ગઈકાલથી ને આજે અને આવતીકાલ સુધીમાં તમામ બીપીએલ ધારકોને દરેકને અનાજ આપવા માટેનું સરકારે જાહેરાત કરીને વિતરણ ચાલુ છે. હું હમણાં જ પણ બુરખલ સસ્તાનાની દુકાન ઉપર જઈને ત્યાં ચેક કર્યું. પોલીસ, મધ્યાહન ભોજનવાળા સંચાલકો અને મામલતદાર ઓફિસના અધિકારીઓ બધાની હાજરીમાં અમારા મત વિસ્તારની અંદર પૂરેપૂરી કોઈ માણસને પોતાનો જે અનાજ સરકાર તરફથી મળે છે રહી ના જાય એના માટેની ખૂબ સરસ વિતરણ વ્યવસ્થા ગોઠવેલી છે. આ પણ અહીંયા શહેરા નગરમાં તમે જુઓ છો તો દરેક આખા શહેરા મત વિસ્તારની અંદર તમામ કાર્યકર્તાઓ કીટો લઈ લઈને ઘેર ઘેર જઈને જે ગરીબ લોકોને ખાવાની તકલીફ છે એમના માટેની મારા તરફથી મેં વ્યવસ્થા કરેલી છે, મારા કાર્યકર્તાઓ પણ વ્યવસ્થા કરેલી છે. અને જે કોઈ હજુ પણ જરૂરિયાત પડશે તો હું મારા શહેરા મત વિસ્તારની પ્રજા માટે તૈયાર છું, તત્પર છું. અને આજે ભગવાન મઢેશ્વર દાદાને માતાજી ખોડિયારને પ્રાર્થના કરું છું કે આ મહામારીમાંથી વિશ્વની અંદર જે મહામારી ફેલાઈ છે એમાંથી મઢેશ્વર દાદા મા ખોડિયાર બધાને ખૂબ સારી રીતે આખા વિશ્વને અને ભારત દેશમાંથી કોરોના ફેલાતો અટકાવે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. અને આજના દિવસે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે જે કાર્યકર્તાઓ, જે લોકો આજે અમે બધા કામ કરી રહ્યા છે જીવને જોખમે, સરકારી અધિકારીઓ, મામલતદાર, પ્રાંત કલેક્ટર અને દૂધ ડેરીના અમારા તમામ કર્મચારીઓ આ મહામારીની ધાક હોવા છતાં, બીક હોવા છતાંય આજે કામ કરે છે. અમારું દૂધ પેકિંગ પણ બરાબર નિયમિતપણે જાય છે. તમામ માણસોને કોઈ તકલીફ ના પડે, કોઈ મુશ્કેલી ના પડે એના માટે સરકારે વિજય રૂપાણીની સરકાર, નીતિનભાઈની સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર આ વ્યવસ્થા દેશ માટેના નાગરિકો માટે કરી છે. તો મારી બધાને આજના દિવસે એટલી જ અપીલ છે કે આપ ઘરમાં રહો, સુરક્ષિત રહો અને બહાર પણ નીકળતા નહીં. હજુ પણ જે 14 તારીખ સુધી આપણા દેશના વડાપ્રધાને જે અપીલ કરી છે એ અપીલના ધ્યાનમાં રાખીને આપણું ઘર સુરક્ષિત, આપણું ફેમિલી સુરક્ષિત, આપણો દેશ સુરક્ષિત, આપણું ગુજરાત સુરક્ષિત, આપણો શહેરા મત વિસ્તાર સુરક્ષિત એ ભાવના સાથે તમામ કાર્યકર્તાઓને હું એક જ વિનંતી કરું છું કે ટોળું ના કરતા, ભેગા ના કરતા અને દરેક જગ્યાએ જઈ જઈને જ્યાંને જ્યાંને જે જરૂરિયાત હોય, મુશ્કેલી હોય તો એમાં મદદરૂપ થવા માટે હું બધાને વિનંતી કરું છું. જય હિંદ, જય ખોડિયાર, ભારત માતા કી જય, વંદે માતરમ. અમે લગભગ 5,000 કીટો બનાવી છે કે જે અત્યંત ગરીબ છે
એવા લોકોને હજુ જ્યાં જ્યાં અમારે જરૂરિયાત પડશે તો અમારા કાર્યકર્તાઓને કીધું છે, અમારા સરપંચોને કીધું છે, અમારા ડેલિગેટોને કીધું છે, અમારા જિલ્લા પંચાયતના સભ્યોને કીધું છે કે યાદી બનાવે અને જેને જરૂરિયાત પડશે તો સરકાર તો આપશે પણ સરકાર વતી પણ હું પણ એક ધારાસભ્ય તરીકે મારું કર્તવ્ય બજાવીશ અને અમારા મતવિસ્તારના કોઈ માણસો અને કોઈ પણ જિલ્લામાંથી કે કોઈ પણ જગ્યાએ કોઈ ભૂખ મરાથી પીડાય નહીં, કોઈને તકલીફ પડે નહીં અને બધાને સારી રીતે અનાજ મળતું રહે, જમવાનું મળી રહે એવું અમે વ્યવસ્થા કરી છે અને એના માટે અમે જ્યાં સુધી આ લોકડાઉન ચાલશે ત્યાં સુધી અમે આ વ્યવસ્થાના ભાગરૂપે કામ કરતા રહીશું.